નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામને હર હર મહાદેવ તો દર્શક મિત્રો આજ કંઈક આપણે મરચીમાં મરચી વરસાદ ભઠ્ઠો જમાવી દીધો છે જે આપણે આપણે હાથે જે વરસાદ છો તો એમાં આપણી જે આ મરચીની પસાટ છે એમાં જે હાથે જોરદાર વરસાદ વરસાદ છો ને એમાં આપણી મરચી પસાટ બાજુની બધી વહી ગઈ છે તમે જોઈ શકો જોઈ શકો છો આપણે જે અડધે તો પછાટ બાજુની મરચી વહી જ ગઈ છે અને આપણે આજે આમાં કઈક જે આગળ વિડીયોમાં આપણે પણ કહ્યું હતું કે આમાં જે આપણે લસણ વાવવાની ગણતરી છે તો એના માટે આજે આપણે મરચી વસાડે જે આપણે જે પ્લાસ્ટિક છે એના જે હોલ છે એ આપણે નજીક નજીક પાડવા છે અને એમાં વાવવું છે લસણ એટલે હવે આમ જોવા જઈએ તો લસણ વાવવાની તૈયારી કરી લીધી છે જોકે હવે તો આ નવરાત્રી હજી જ છે

ફૂલ તૈયારી કરી કરી રહ્યા છીએ આ રીતના નજીક નજીક જે આપણે હોલ કરી દેવાના છે એ દીપ આવી ગઈ તો આ રીતનો હજી તો દર્શક મિત્રો આ જે આપણા ચમચા છે હજી ગરમ હતી આને ચમચા કહેવામાં આવે છે જે પ્લાસ્ટિક પાથરીને જે આ બેનો પાઇપ છે બેનો પાઇપને આપણે ફરતું આ એક ભૂંગળ બટકો લઈને એની પાછળ એક સળિયો લગાડી દીધો છે એટલે જે આ બેના હોલ છે એમાં આપણે પેલા ગરમ કરીને જે મલ્ચિંગ કરેલું છે એમાં સરસ રીતે હોલ કરવાના છે એટલે નજીક નજીક હોલ કરી અને ત્યારબાદ એમાં આપણે વાવવાનું છે લસણ તો હજી આપણો ભઠ્ઠો બહુ જામો નથી આમ તો જો કે કંઈક આ સોડવા છે ત્યાં તો આપણે ઓછાવડ લાગશે એટલે એનાથી નજીક નજીક આ રીતના આપણે કંઈક બધા એમાં હોલ કરી દઈશું આમ ને આ અત્યારે ધુમાડો પણ નીકળે છે જો કે આમ જો જઈ તો ધુમાડો તો એક રીતે હારો જે આમાં મોલો મચ્છી હોય એ ધુમાડા થી વહી જતી હોય છે કદાચ આપણે કઈક આમાં જમાવી દીધો છે આ રીતનું કઈક ફઠો ને હજી એને થોડા ગરમ થાય છે પછી આ રીતે જે થોડુંક આપણે ડેમો બતાવ્યો છે તમને રીતના હોલ કરવાના છે તો ચાલી રહી છે આપણી કઈક લસણ વાવવાની તૈયારી અને આ પાળામાં તો જોકે લસણ હંમેશા પાપ જો પાળામાં લસણ વાવીએ તો સારું થતું હોય છે એટલે આપણે જો ક્યારામાં વાવીએ તો આ જો બે ત્રણ વીઘન વાવું તો આપણે ક્યારમાં જ વાવવું પડે પરંતુ આપણે જાજુ નહીં પરંતુ ખાવા પૂરતી છે આમાં વાવવાનું તો આ રીતનું તૈયારી કરી છે લસણ વાવવાની ખાવા પૂરતી આપણે થોડુંક થઈ જાય ત્રણ ચાર કિલો લસણ આપણે લઈ આવેલા છીએ જોકે લસણ ના ભાવ પણ અત્યારે જોરદાર છે આપણે બિયારણ પૂરતી ત્રણ ચાર કિલો લઈ આવેલા છે એના અમે જે પાળામાં લસણ ઓછું એ થાય જોરદાર તો ચાલો હવે આ ચમચા આપડા જે ગરમ થઈ જાય પછી હવે તમને આપણે કઈ રીતે હોલ પાડીએ છીએ એ અત્યારે હવે તો દર્શક મિત્રો આપડા ચમચા છે ગરમ થઈ ગયા છે ને આપણે હોલ પાડવાનું પણ હવે ચાલુ કરી દીધું છે તો આ રીતનું જે આપણે મરચીનું ખાલું છે એમાં લાગટ આ રીતે હોલ કરી દઈશું જેથી કરીને લસણ આમાં પાળામાં હાઈ ક્લાસ રીતે થઈ જાય જો કે આપણે ખાવા પૂરતી જ વાવવું છે એટલે આ રીતે નજીક નજીક જે હોલ કરી કરી દઈએ એટલે લસણ આપણું ખાવા પૂરતી મસ્ત એવું થઈ જાય છે આમાં હવે ઠરી ગયું છે તો દર્શક મિત્રો આ રીતે અત્યારે હાઈ ક્લાસ અહીંયા તો ગરમ ગરમ લાગ્યું એકલા આપણે હવે ચમચા ગરમ થઈ ગયા છે ચાલુ કરી દીધું છે તો આ જે જગ્યા જોઈ શકો છો જે ખાલા બતાય ત્યાં લગણ આપણે આ રીતના હોલ કરવાના છીએ ને હોલ થઈ ગયા બાદ આપણે પછી એમાં લસણ ની કુ આપણે ત્રણ ચાર કિલો લઈ આવ્યા છીએ પછી એમાં આપણે સોપી દઈશું ને એટલામાં મરચી પણ ખૂબ પારવી છે એટલે જ્યાં જ્યાં છોડવો છે એટલે ખૂબ સારી એવી છે ગ્રીનરી માં બધી મસ્ત છે અત્યારે આપણે આપણે અત્યારે હાઈ ક્લાસ કુકડ બુકડ તો કઈ અત્યારે જોરદાર કઈ એવું કઈ છે નહિ માપી ઊંચામાં દવા આપણે એમને કાલે જ છે એટલે હાઈ ક્લાસ અત્યારે સારી એવી મચ્છી છે તો આ રીતનું કઈક અમે લસણ વાવવાની એવી તૈયારી કરી રહ્યા છીએ તો હજી આમ જોવા જઈએ તો આપણે જ્યાં લસણનો પાક છે અત્યારે જોકે ગરમી તો થોડીક પડે છે પણ લસણ ચણા જવું અત્યારે વાવી દઈએ તો ચાલે તો આ રીતનું અમે કઈક લસણ આમાં વાવી દઈશું આ રીતનું અમારો કઈક પ્લાન છે લસણ થઈ જાય એમાં એક ચારો ધાણા ને ગાજર ને મેથી ને એવું બધું વાવવાનું તો પ્લાન છે પરંતુ આપણે પાળામાં સરસ એવું લસણ થઈ જાય છે તો દર્શક મિત્રો આ વિડીયોમાં બસ એટલું ફરીથી મળશું એક નવા વિડીયો માં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો